કિચન રથમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે મકાઈની રોટલી બનાવતા શીખીશું એક પેનમાં બે લોટા પાણી રેડીને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર તેને ગરમ કરીશું પાણી ગરમ થયા પછી આપણે તેમાં જરૂર મુજબ લસણ મરચાંની પેસ્ટ નાખીશું એકસો પચાસ ગ્રામ છીણેલું ગાજર નાખીશું ઝીણી સમારેલી કોથમીર જરૂર મુજબ નાખીશું પચાસ ગ્રામ ઝીણી સમારેલી મેથી નાખીશું જરૂર મુજબ મીઠું નાખીશું આ બધું આપણે હલાવીને મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ આપણે આને બેથી ત્રણ મિનિટ સુધી ઉકળવા દઈશું આપણે આમાં બસો પચાસ ગ્રામ મકાઈનો લોટ નાખીશું મકાઈનો લોટ નાખ્યા બાદ આપણે આને હલાવીને મિક્સ કરી લઈશું લોટ મિક્સ થયા બાદ આપણે આને ગેસની ધીમી ફ્લેમ પર ઢાંકીને આઠથી દસ મિનિટ સુધી ચડવા દઈશું હવે સ્ટોપિંગ ચડી ગયું છે આપણે તેને બીજા વાસણમાં કાઢીને છ થી સાત મિનિટ સુધી ઠંડુ થવા દઈશું સ્ટોપિંગ ઠંડુ થયા બાદ આપણે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે તેનો લોટ બાંધી દઈશું બાંધેલ લોટનો લોયો બનાવીને આપણે તેને મકાઈના આટામણ સાથે રોટલી વણી લઈશું તવીને આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર મૂકીને તેલ વડે ગ્રીસ કરી લઈશું હવે આપણે આના પર વણેલી મકાઈની રોટલી મૂકીને સેલો ફ્રાય કરી લઈશું મકાઈની રોટલી વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને સેલો ફ્રાય કરતા રહીશું હવે મકાઈની રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે આપણે તેને ગ્રીન ચટણી અથવા તો દહીં સાથે સર્વ કરીશું રેસિપી ગમી હોય તો કરો લાઇક શેર અને સબસ્ક્રાઈબ